બાર વર્ષ દસ વર્ષ નો હતો અને ડાયરેક્ટ મગજમાં લાગ્યું, ભજન મને મગજમાં બેસ બેઠું કે મારા કર્મે લખ્યો ભગવો ભેખરે ભરતરી, આ શબ્દ મને લાગી ગયો ને આ ભજને અહીંયા મને પોગાડ્યો. વાહ વાહ. 3 દિવસ ધૂણા લગાવવાના, રાતે બસ મે લગાવવાની ભભૂતિ. વાહ, બરોબર. છેલ્લી રાતે સ્નાન. વાહ, સરસ. છેલ્લી રાતે મેળો હવારે પૂરો થાય, બસ રાતે ઉતારી નાખવાની. બરોબર બરોબર. જે મહાત્મા પાસે બેઠા છીએ, એ મહાત્મા જે આસન લગાડીને બેઠા છે, તમે દંગ રહી જશો સાહેબ જોઈને. અદ્ભુત. વાહ બાપુ વાહ. ફ્રેન્ડ્સ, તમે સાક્ષાત અત્યારે દર્શન કરી રહ્યા છો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ બાપુ. જય ગિરનારી, જય ગુરુદત્ત. હેલો, નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌના ઓડિયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ફરી ભવનાથમાં આવ્યા છીએ. કાલના દિવસે આપણે જે સેવા કાર્ય કર્યું એમાં તમે ખૂબ સરસ પ્રેમ આપ્યો, એના બદલે થેન્ક યુ વેરી મચ. અને ભગવાન આપણને આવી જ સદબુદ્ધિ અને આવી જ હિંમત આપે કે આપણે થોડી ઘણી ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે લોકોની સેવા કરી શકીએ. હવે આ જગ્યા પર શિવરાત્રીનો માહોલ ધીરે 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 ચાલુ થઈ રહ્યો છે અને એવામાં જે કાર્ય થઈ રહ્યું છે તમારી સાથે આજે શેર કરવાનું છે. આજના વિડીયોમાં આપણે જોશું કે કઈ રીતે બધી વ્યવસ્થાઓ ચાલુ થઈ ગઈ છે આ જગ્યા પર સાધુ સંતો માટે. તો એ તમામ વસ્તુ આજે આપણે જોશું અને તમારી સાથે શેર કરશું. પાછળ જે તમે બેકસાઇડ જુઓ છો એ ભારતી બેકસાઇડ જે જોઈ રહ્યા છો એ ભારતીય આશ્રમનો ગેટ છે અને આ વિસ્તારમાં ધીરે 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 કાર્ય ચાલુ થઈ ગયું છે. તમામ વસ્તુ જોશું આપણે. હવે જ્યારે શરૂઆત કરીએ છીએ ને ત્યારે આ જગ્યા પર તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ આ રીતના પોલ્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. જે પ્રમાણે આપણે અગાઉ જોયું એ રીતે બધા ધોણાઓ જે છે એ તૈયાર થઈ રહ્યા છે. સાધુ સંતો ધીરે 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 આ જગ્યા એટલે કે આપણા ભવનાથમાં ટૂંક સમયમાં જ આવી રહ્યા છે. અમુક સાધુ સંતો જે છે આવી ચૂક્યા છે, પોતાનું જે સ્થાન છે એ ગ્રહણ કરી લીધું છે આ જગ્યા પર, તમે જોઈ શકો છો. એ જ રીતે આ તમામ ધોણાઓ જે છે અત્યારે બની રહ્યા છે. ઘણા સાધુ સંતો જે છે એ પોતાનો ધૂણો પોતે બનાવતા હોય છે. અમુક જે સાધુ સંતો જે છે એ પોતાનો ધૂણો બનાવવા માટે આપી દેતા હોય છે. તો યસ, આ રીતનું કંઈક કામ થઈ રહ્યું છે અત્યારે. અને તમે જોઈ શકો છો કે જગ્યાએ જગ્યાએ આ જગ્યા પર અત્યારે પોલ્સ ઊભા થઈ ગયા છે. હવે કાલના દિવસે આ જેટલા પણ પોલ્સ છે ને બધી જગ્યાએ કાપડ લગાડવામાં આવશે. અમુક અમુક જે વિભાગ જે છે એ વિભાગ પાડવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસેસ, આગળનું કામ હાથ ધરવામાં આવશે. સૌથી ઇમ્પોર્ટન્ટ કામ આ જગ્યાનું, આ જે તમે જોઈ રહ્યા છો આ બધા જે સ્તંભો ઊભા કરવામાં આવ્યા છે, આ દરેક જગ્યાએ સાધુ સંતો જે છે એ પોતાનો ધૂણો દખાવીને બેસવાના છે. ઓકે, તો જે જગ્યા પર આપણે જોયું એ જગ્યા પર તમામ ધોળાની વ્યવસ્થા છે. હવે આ જે મેઇન ગલી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ને એ ગલીમાંથી જ જે રવેડી હોય છે શિવરાત્રિના દિવસે નીકળતી હોય છે. પ્રારંભિક સ્થાન ભારતીય આશ્રમ છે, ત્યાંથી નીકળે છે અને આ જે અત્યારે ગલીમાં આપણે ઊભા છીએ એ જગ્યા ઉપર સાહેબ એ દિવસે પગ મૂકવાની જગ્યા નથી હોતી. અને આ તમામ જગ્યા ઉપર અત્યારે સાધુ સંતો ધીરે ધીરે આવી રહ્યા છે અને પોતપોતાની જગ્યા ઉપર જે ધૂણો જે છે એ પ્રગટાવી રહ્યા છે, એ આપણે જોઈએ સાથે મળીને. અત્યારે તમે જોઈ શકો છો કે દરેક જગ્યા ઉપર ધીરે 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 કરતા આ બધા ધૂણાઓ જે છે એ શરૂઆત થઈ રહી છે બનાવવાની અને દરેક સાધુ સંતો જે છે એ ધીમે ધીમે કરતા આ જગ્યા ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અત્યારે આ બધા જે સ્તંભો ઊભા કરવામાં આવ્યા છે, આવતીકાલે આ જગ્યા પર કાપડ લાગી જશે, પ્રોપરલી ડિવિઝન આપી દેવામાં આવશે અલગ અલગ જગ્યા પર. જોઈ શકો છો સાધુ મહાત્મા અત્યારે આરામ કરી રહ્યા છે અને આ જગ્યા પર પણ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ધોણો વ્યવસ્થિત બની ગયો છે અને કોઈ મહાત્મા અત્યારે આરામ કરી રહ્યા છે. સામેની બાજુએ પણ તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આજે જ આવ્યા બાપુ અહીંયા? સાધુ સંતો ગરીબ કોઈ આવે ટુકડા ચાલુ, હરિહર ટુકડા ચાલુ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. એ સનાતન સંન્યાસ ધર્મ આપણું, હિન્દુ ધર્મ. ઢુકડો અહીંયા હરી ઢુકડો. વાહ, બાકી જય ગિરનારી, જય ગુરુ દત્ત. બાપુ અહીંયા કેટલા દિવસ રહેવાના છો? પૂનમ સુધી. પૂનમ સુધી રહેવાના છો? શિવરાત્રીની રવેડી પૂરી થાય પછી જશો ને? પછી જવાનું. બરોબર બરોબર. વાહ. 3 દિવસ ધૂણા લગાવવાના, રાત દી બસ મે લગાવવાની ભભૂતિ. વાહ બરોબર.
રાતે સ્નાન. વાહ, સરસ. પેલી રાતે મેળો હવારે પૂરો થાય, બસ રાતે ઉતારી નાખવાની. બરોબર બરોબર. પછી 12 મહિને પાછું આવે. અગર ઋષિ મુનિ ની પરંપરા ચાલી આવે એ કરવું પડે ને. ના ના, બરોબર. આપણો હિન્દુ ધર્મ છે. જી બાપુ. સન્યાસ હિન્દુ ધર્મ એ તો પાળવું પડે ને આપણે, જે કરતા હોઈએ. ગુરુ પીરો ઋષિ મુનિઓ આદિ અનાદિ ધર્મ છે એ. જી જી બાપુ. પાળવું પડે આપણે. બરોબર છે. હિન્દુ ધર્મ. અને શિવરાત્રીના દિવસે તો એમ કે ને કે સાધુ સંતોની મોજ કઈક અલગ જ હોય બાપુ. મોજ એટલે ગાંડા થઈ જાય. હા, દત્ત ભગવાનની મોજમાં. વાહ વાહ વાહ. ભસ્મી લગાડી તરવાર્યું ને લાકડીયું ને હમણતા ગાંડા થઈ બની જાય. ભૂકા બોલાવે એટલી મોજ આવે. એટલી મોજમાં હોવાનું કારણ શું બાપુ? એટલે એટલી આદિ અનાદિ 12 મહિને ભેગા થાય. સાધુનો મેળો છે ને નાગા સન્યાસીનો. હાજી હાજી. સાધુ અહીંયા આવે નહીં, મેળો બંધ રહે, મેળો ભરાય નહીં. પબ્લિક કોઈ આવે નહીં, એ મેળા હે સાધુ કા. બરોબર બરોબર. નાગા સન્યાસી દર્શન મેળા કરે. સાધુ સંતો અત્યારે ધીરે 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 આવી રહ્યા છે, અને એવામાં આ બધી વસ્તુ તમારા માટે આપણે લઈને આવી રહ્યા છીએ. તો વિડીયોમાં ખાસ તમે બધા પ્રેમ આપજો, કેમ કે આવી એક્સક્લુઝિવ વસ્તુ સાધુ સંતોની વાતો જે છે એ આપણ તમને લોકોને મને આ ચેનલના માધ્યમથી જાણવા મળતી હોય છે. કેમ કે આવા આપણા ક્યાં ભાગ કે આપણને આવા સાધુઓ સાથે વાત કરવાની એક તક મળે છે. અત્યારે બાપુ ઓલમોસ્ટ લગભગ 11:30 જેવું થવા આવ્યું છે, પણ આવી રૂડી રાતે બાપુ સાથે સત્સંગ કરવાનો મોકો કોઈ ભાગ્યશાળી હોય એને જ મળે. બાપુ બાબરાના છે. બાપુ તમે તમારું નામ ના જણાવ્યું, આપનું નામ ખાસ જણાવો. રાઘવગીરી વાસુદેવગીરી. રાઘવગીરી વાસુદેવગીરી. આવો નખાડા. વાહ ભાઈ વાહ. જગરામ પરિવાર. બરોબર. નાગા સન્યાસી. અચ્છા વાહ. જય ગિરનારી. જય ગુરુદત્ત. જય ગુરુદત્ત. લોકો આપણે અત્યારે જોઈ રહ્યા છે ભાઈ. આમાં એવું છે કે જે આપણે આ જૂનાગઢ આવો નહીં, જિંદગીમાં એક વાર તો ચડીને ઉતારવું જ પડે ને. કે આપણો આ મનુષ્ય અવતાર મળ્યો એ પણ ફેલ કહેવાય છે એમ. ગિરનાર આપણો ફેલ ગણાય એમ. જે માણસ અવતાર મળ્યો એ. બરોબર. એક વાર તો દર્શન મેળા જૂનાગઢ ના કરવા જ પડે તો તમારા આત્માનું કલ્યાણ થાય, મોક્ષ મળે. વાહ. દત્ત ભગવાન અહીંયા છે, બીજે ક્યાંય છે નહીં. 100%. અને બાપુ મેં એવું પણ સાંભળેલું છે કે બ્રહ્મા વિષ્ણુ રામ દશરથ જે મહાત્મા પાસે બેઠા છીએ, એ મહાત્મા જે આસન લગાડીને બેઠા છે, તમે દંગ રહી જશો સાહેબ જોઈને. અદ્ભુત. વાહ બાપુ વાહ. ફ્રેન્ડ્સ, તમે સાક્ષાત અત્યારે દર્શન કરી રહ્યા છો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો ગિરનારી. જય ગુરુ દત્ત. વાહ. અમારે ભજનની મોજ છે. વાહ બાપુ. દયાથી ભજન કરીએ, બાકી માણસને 5 મિનિટ અત્યારે શાંતિ નથી. સાચી વાત છે. સુખ શાંતિ 5 મિનિટ નથી માણસને. સાચી વાત છે. અમે ગુરુ પીરોની દયા રહે, રાતથી ભજન કરીએ 12 થી 4. એ જ રીતે ભજન થાય. આપણે તમે બાપુ ક્યારે ભજન કરો? 12 થી 4 સુધી રાત્રે. હા. ઓહો વાહ. જય ગિરનારી બાપુ. દર્શક મિત્રોને એક આશીર્વાદ આપી દો કે અહીંયા આવે તો તમારા દર્શન તો 100% કરશે જ, પણ વિડીયોના માધ્યમથી જે દર્શન મળ્યા છે દરેક લોકોને એ ખરેખર અદ્ભુત છે બાપુ. દરેકને આશીર્વાદ આપો અમારા સબસ્ક્રાઈબરોને જે વિડીયો જોતા હોય. ભગવાનની કી દયા હે, સદ ભગવાન સુખી રાખે, દત્ત ભગવાન સુખી રાખે સદા, એ અમારી ભાવના હે. વાહ બાપુ વાહ. પબ્લિક છે તો આમ હે ને કે ભગત છે તો ભગવાન રાજી હોય. ધંધા પાણી થઈ જાય માણસો ને 5 રૂપિયા મળે, મન ની ઈચ્છા સબ પૂર્ણ થાય ને દર્શન મેળા થાય 12 મહિને. દત્ત ભગવાન નાગા રવેણી નીકળે રાતના. જય ગુરુ દત્ત. જય ગુરુદત્ત. જય ગુરુદત્ત.
ખરેખર ફ્રેન્ડ્સ, બાપુએ જે આપણને આસનના જે દર્શન કરાવ્યા છે ખરેખર અદ્ભુત છે. તમે જોઈ શકો છો કે બાપુ કઈ રીતે, કઈ મુદ્રામાં અત્યારે. બાપુ, અને આસન કયું કહેવાય બાપુ? ભજન. આ ટૂંકમાં તમારું ભજન જ છે. સમાધિ આસન છે. સમાધિ આસન. જેટલા પણ સાધુ સંતો છે એમનું પોતાનું કંઈક ને કંઈક ભજન, કંઈક ને કંઈક આ રીતનું હોતું હશે બાપુ. ખરેખર બાપુ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ ખરેખર ઉપરવાળાએ લખ્યું હોય છે એટલે તો હું તમારી પાસે આવ્યો. હું યાર 12 વર્ષનો હતો ને. હા હા. હું 12 વર્ષ 10 વર્ષનો હતો. અને ડાયરેક્ટ મગજમાં લાગ્યું ભજન, મને મગજમાં બેઠું કે મારા કર્મે લખ્યો ભગવો ભે ખરે ભરતરી, આ શબ્દ મને લાગી ગયો ને આ ભજન અહીંયા મને પોગાડ્યો. વાહ વાહ. ગુરુ પીરોની દયા થઈ ગઈ. તો 12 વર્ષે જ્યારે તમને આમ ઈચ્છા થઈ ગઈ, તરી 55 વર્ષ ચાલુ છે. 55. વાહ. 12 વર્ષથી તમે સંન્યાસી બની ગયા છો. હજી બાટલો ક્યાંય ચડાયો નથી. ભગવાનની દયા. દયા દયા. 100%. 100% બાપુ. 100%. પાણીનો બાટલો ક્યાંય ચડાયો નથી. 55 વર્ષ થયા. વાહ ગિરનારી. વાહ. દત્ત ભગવાનની દયા ગુરુ પીરોની. 100%. 100%. એના વગર શક્ય જ નથી બાપુ. આ બાકી પોતાના પેટનું કર્યું નથી. મેં મજૂરી કરીને મહિના એક આખો શ્રાવણ મહિના એક ટણ આવ્યો અને 10-12 હજારનું છેલ્લે સંતવાણી હરિહર કરાવી દીધો. વાહ વાહ વાહ. છેલ્લા દિવસે શ્રાવણ મહિનામાં. બરોબર બરોબર. આખો શ્રાવણ મહિના એક ટણ રહેવાના. હા. નવે જગ્યા અંશેત્ર આશ્રમ ચલાવી. બરોબર. આ સિવાય બાપુ તમારા દર્શન અમારે કરવા હોય તો અમારે કઈ જગ્યાએ આવવાનું? અરે અહીંયા 12 મહિના અહીંયા આપણે ભેગા થઈ જવાય. બાકી તો નક્કી હોય નહીં અમાર. વાહ વાહ. બરોબર છે. બરોબર છે. હરિદ્વાર, ઇલાહાબાદ જ્યાં ત્યાં કામ કરી હોય ત્યાં આવવું પડે. જી 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 જી. બાકી 12 મહિના અહીંયા દર્શન મેળા થાય. વાહ વાહ વાહ. શિવરાત્રિમાં લીલી પરિક્રમામાં જે ટાઈમ અહીંયા મળીએ 12 મહિના. લીલી પરિક્રમા પણ કરો બાપુ? હા. વાહ. એ આવી ને આવી મેળા જ હોય. વાહ. ધૂણા. આ મેળો સાધુ સિવાય શક્ય નથી. સામાન્ય ચાલુ સાધુ મેળા સહી થાય, પણ આ નાગાનો મેળો સાધુના એકતા સિવાય થાય નહીં. 100%. સાધુ બધા એક થાય તો જ તે મેળો ચાલે. અને સાધુ તો જે છે ને એ બધા આપણા ધર્મના રક્ષક છે બાપુ. તમે બધા ધર્મના રક્ષક છો, કમાન્ડો છો અમારે. ભલે બાપુ હું રજા લઉં તમારી. ફરી પાછો તમને હેરાન કરવા માટે આવીશ. ભલે ભલે બાપુ. તો ફ્રેન્ડ્સ, આ હતા રાઘવગીરી બાપુ, જે આ જગ્યા પર આવ્યા છે ભવનાથમાં. અને વર્ષોથી આ જગ્યા પર આવતા રહે છે, લીલી પરિક્રમા પણ કરે છે. અને આ જગ્યા પર તમારે એમના દર્શન કરવા આવે તો ભારતીય આશ્રમવાળો જે રોડ છે એ રોડ ઉપર એમનો ધૂણો છે અને આ જગ્યા ઉપર દર્શન આપે છે. મૂળ બાબરા બાજુ એમનું ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે, એ જગ્યા પર એ ક્યારેક મળી જાય છે. આમ તો સાધુ ચલતા ભલા એના જેવી વાત છે. તો એમનું પાકું એડ્રેસ આપણે ના આપી શકીએ, પણ તમારા દર્શન કરવા હોય તો મહાશિવરાત્રિના સમયે આ જગ્યા ઉપર બાપુ બિરાજમાન હશે. અને બાપુની જે આસનની જે મુદ્રા જે છે, એ જે દર્શન છે, એ દર્શનનો લાવો ખરેખર લેવા જેવો છે, જે અત્યારે વિડીયોમાં આપણે લીધો છે. આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઇક અને કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમકે આવા જ સાધુડાઓ સંતો તેમજ મહાશિવરાત્રિની તમામ અપડેટ તમને આ ચેનલ ઉપર મળતી રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ to all.